ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? જો આપણે ધોરણ 3 આસપાસ વિષયમાં ભણવાનું છે. આસપાસ વિષયમાં આપણે 13 થી 19 પાઠ ભણી ગયા. 13 થી 19 પાઠને ચોપડીમાં પણ સમજી લીધું અને એની PDF પણ સમજી લીધી, બરાબર. એ રીતે તમારે તૈયારી કરવાની છે. હવે આ વિડીયોમાં આપણે પાઠ 20 ભણવાનું છે. પાઠ 20 જેનું નામ છે કેટલા રે કેટલા, બરાબર. કેટલા રે કેટલા એક રમત છે, તમને ખબર હોય તો. તો એ મેદાનમાં રમવાની રમત છે જેમાં ગોળ કુંડાળું હોય અને એક જણ સંગીત ખુરશીની જેમ સંગીત વગાડતું હોય અને બોલતું હોય કેટલા રે કેટલા. તો જે લોકો કુંડાળામાં દોડતા હોય એ લોકો બોલે તમે કહો એટલા. પછી જેમ સંગીત ખુરશીમાં મ્યુઝિક બંધ થાય એટલે તમારે ખુરશી પર બેસવાનું હોય, એ રીતે આ મ્યુઝિક બી બંધ થાય અને તમે કહો એટલા, એટલે 2-2, 3-3, 4-4 આવી રીતે બોલે, બરાબર. જે મ્યુઝિક વગાડતું હોય તે, એટલે જે કુંડાળામાં દોડતા હોય ને, એમણે 2-2 બોલે તો 2ના જૂથ બનાવવાના, 3-3 બોલે તો 3ના જૂથ બનાવવાના, 4-4 બોલે તો 4ના જૂથ બનાવવાના. એવી રીતે આ રમત રમાય. એટલે છેલ્લે જે એકલો પડી જાય એ આઉટ. 2નું જૂથ હોય, 2-2નું જૂથ બને અને છેલ્લે કોઈ બાકી રહી જાય તો એ આઉટ. કોઈ બાકી ના રહે તો ફરી રમત રમાય, બરાબર. એ રીતે તો આ રમત એટલા માટે મૂકવામાં આવી છે. આ રમત આપણે અહીંયા સ્કૂલમાં આવતા હોત તો આપણે મેદાનમાં રમત, બરાબર, પણ અત્યારે શક્ય નથી. તો આ રમતથી આપણને એવું શીખવા મળે છે કે જૂથમાં રહેવાથી અને સમૂહમાં રહેવાથી આપણા કામ થાય છે. જે એકલો પડી જાય છે એ લાઈફમાં કશું કરી શકતો નથી, બરાબર. એટલે સંપીને સમૂહથી આપણે રહેવું જોઈએ, બરાબર. ઘર આપણું પહેલી શાળા છે. આપણે જન્મીએ છીએ ત્યારે, આપણે મોટા થઈએ છીએ 5 વર્ષના ત્યારે ભણવા તો મૂકવામાં આવે છે. જ્યારે શરૂઆતમાં આપણને ઘરમાંથી જ બધું શીખવા મળે છે, બરાબર. ઘરમાંથી આપણે સંસ્કાર શીખીએ છીએ, સમૂહ ભાવના શીખવીએ છીએ, બરાબર. ઘર એ આપણી પહેલી શાળા છે. તો એવી રીતે ઘરે તમે બધા સાથે બેસીને જમો, સાથે બેસીને વાતો કરો, બરાબર. એ રીતે બધી બહાર પણ આપણે સ્કૂલમાં પણ એ રીતે સમૂહ ભાવનાથી રહેવું જોઈએ. એ આ પાઠમાં આપણને કેટલા રે કેટલા રમત દ્વારા શીખવેલું છે. જો ચોપડીમાં પાઠ 20 કેટલા રે કેટલા, બરાબર. આ રમત મેં સમજાવી છે આગળ, એ રીતે રમાય છે. જો કેટલા રે કેટલા, ચાલો એક રમત રમીએ, બરાબર. બાળકો થઈને બધા રમત રમે છે. તમે આ રમતથી પરિચિત છો. બધા વર્તુળમાં ઊભા રહો. એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે. હવે તાલ વાગશે. તાલ મતલબ કે સંગીત વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું, બરાબર. જ્યાં સુધી સંગીત વાગે અને પૂછવામાં આવે કેટલા રે કેટલા, જ્યાં સુધી જવાબ ના મળે કે 2 કે 3, ત્યાં સુધી મતલબ ગોળમાં દોડતું રહેવાનું. આગળ જુઓ. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે. સંગીત બંધ કરે એ મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા 5, બરાબર. મેં કીધું એમ, સંગીત વગાડવાનું બંધ કરી દે પછી સંગીત જે બંધ કરે એ જોરથી બોલશે કે કેટલા જૂથમાં વેચવાનું છે, 2, 4 કે 5, ગમે તે સંખ્યા બોલશે. જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. 2 કે તો 2-2ના જૂથ બને, 3 કે તો 3ના, 4 કે તો 4ના, એ રીતે જૂથ બનાવાય. આગળ જુઓ. જે બાળકો કોઈપણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓએ રમત છોડી દેશે. હવે 2-2ના જૂથ બની ગયા પછી જે બાળક રહી જાય એકલો, બરાબર, એ આઉટ થઈ જાય, એને રમત છોડવી પડશે. એમ 3ના બનાવવાના કે 4ના બનાવવા, છેલ્લે એક બાળક વધે તો એ આઉટ ગણાય, એવું કહે છે, બરાબર. જો 14 છોકરા હોય ને 2 કીધા હોય તો પછી એકય બાળક ના વધે, બરાબર. એવું પણ હોય 3 કીધા હોય તો વધે, એટલે ના વધે તો ફરીથી રમવાનું, પણ જો વધે તો એ બાળક આઉટ ગણાય, એને બહાર કાઢી અને ફરી પછીથી રમવાનું હોય. આગળ જુઓ. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય, બરાબર. 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. પછી 2 બાળકોમાં જીતવાનું હોય. આ પ્રશ્નમાં પૂછાશે કેટલા બાળકો હોય ત્યાં સુધી આ રમત રમાય, તો 2 બાળકો હોય ત્યાં સુધી, બરાબર. વિચારો અને કહો, આ રમત વિશે વાત કરીએ. આ પ્રશ્નો જે પૂછ્યા છે આપણે આ રમત જોઈ એના વિશેના છે, તો એ વિશે આપણે વાત કરવાની છે. જવાબ તો લખવાનાથી ચર્ચા કરીએ, બરાબર. જો PDFમાં હોય તો લખી દેવાના. જો આ પ્રશ્નો છે આપણે કેટલા રે કેટલા રમત રમીએ એ વિશે તમને પૂછવામાં આવેલા છે, બરાબર. પણ આપણે આ રમત રમી જ નથી, કારણ કે અત્યારે આપણે ક્લાસમાં આવતા નથી. જો તમે પહેલાં રમી હોય તો એ રીતે તમે આ જવાબ આપી શકો છો અને લખી શકો છો. જવાબમાં શું આવશે એ હું ખાલી તમને એમને આવું લખી શકાય એમ સમજાવું છું, બરાબર.
બાકી પોતાને જે અનુભવ થયો હોય એ જ જવાબમાં લખવાનું છે રમતી વખતે. બરાબર, આપણે બધા સાથે છે નહીં એટલે રમી શકાવું નથી, પરંતુ તમે ઘરે જો રમી હોય કે પહેલાં કોઈ દિવસ રમી હોય તો એ રીતે આ જવાબ લખવાના રહેશે. બરાબર, તો જો વિચારો અને કહો, આવો રમત વિશે વાત કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? બરાબર, જવાબમાં આ રીતે તમને અનુભવ થયો તો આ રીતે લખી શકો કે જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાના કહ્યું ત્યારે મેં બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે કહ્યું અને ઝડપથી જૂથ બનાવી દીધું. બરાબર, આપણને આપણું જૂથ બનાવવાની ઉતાવળ હોય, ફટાફટ આપણે જૂથ બનાવવા માંડી પડી. બીજો પ્રશ્ન, તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? બરાબર, હવે આપણે જૂથ બનાવવા તો ઉતાવળ કરી મથામણ કરી પણ તોય છેલ્લે આપણે એકલા રહી ગયા તો આપણને શું થાય એમ? તો તમને જે થયું હોય તમે લખી શકો, પણ મોટે ભાગે જો આપણે જૂથમાં ના જોડાઈએ તો આપણને દુઃખ થાય. બરાબર, બધાથી અલગ થઈ ગયો હોય તેવી આપણને લાગણી થાય, એ રીતે તમે જવાબમાં લખી શકો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા એમ, તો જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું હોય ત્યારે જવાબમાં આ રીતે તમે લખી શકો, તમને અનુભવ થાય રીતે, તો મેં મારા મિત્રોને જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવ્યા પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ બનાવી દીધું હતું. બરાબર, આપણે આપણા મિત્રોને બોલાવીએ કે મારી જોડાઈ જા જૂથ બનાવવા, પણ એ પહેલાં એમનું જૂથ બની ગયું હોય તો આપણે શું થઈએ? એકલા પડી જઈએ. બરાબર, એટલે એ રીતે આપણે એક પણ જૂથમાં જોડાઈ ન શકીએ. બરાબર, એટલે જૂથ ન બનાવી શક્યા એમ. આગળ જુઓ, ચોથો પ્રશ્ન છે, શાળામાં તમને કોની સાથે તમને વધારે ગમે, શા માટે? હવે આ જવાબ બી તમારે જાતે જ લખવાનો હોય. બરાબર, શાળામાં તમને કોની સાથે, તો છોકરીઓ હોય તો બહેનપણીઓ સાથે ગમે. બરાબર, તમે છોકરા હોય તો તમને મિત્રો સાથે ગમે, એવું જ હોય. બરાબર, એક જ વર્ગમાં ભણતા હોય તો મિત્રો અને બહેનપણીઓ મિત્ર હોય તો એમની સાથે આપણને વધારે ગમે. આગળનો પ્રશ્ન છે, છેલ્લો, તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? હવે આ જવાબમાં રમત રમવાની જરૂર નથી, જેમ રમતમાં આપણે એકલા પડી જઈએ તો આપણને દુઃખ થાય છે, તો એ રીતે તમને જે અનુભવ થાય એ જવાબમાં તમે લખી શકો. જોની છે, રમત કેટલા રે કેટલામાં સંગીત વગાડવું અને સંખ્યા બોલાવી કોઈ પણ કરી શકે. બાળકોની સંખ્યાના આધારે જૂથમાં કેટલા વધારે અથવા ઓછી સંખ્યા હોય તે બોલી શકાય. બરાબર, કેટલા વધારે અને કેટલા ઓછા હોય એ રીતે આપણે સંખ્યા બોલવાની હોય છે. બરાબર, આગળ જુઓ, આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર, ફોટામાં સાથે દિવ્યા અને માનવ. આપણે એકલા પડી જઈએ તો આપણને ગમતું નથી. બરાબર, આપણે ઘરમાં પણ બધા સાથે રહીએ છીએ, કોઈ દિવસ એકલું રહેવાનું થાય તો આપણને જરા પણ ગમે નહીં. એ રીતે સમૂહમાં રહેવું તો આપણે આનંદ અને ખુશી અનુભવીએ છીએ, એમ પરિવાર સાથે, મિત્રો સાથે. બરાબર, જૂથમાં રહેવાનું આપણે પસંદ કરીએ છીએ. જો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એ પરિવારનું ચિત્ર છે. કોનો પરિવાર છે? તો જે સ્ત્રી છે એનું નામ છે, માણસ છે એનું નામ છે દેવેન્દ્ર અને સ્ત્રીનું નામ છે મંજુલા, એટલે દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર છે. નીચે એમના બે છોકરા છે ફોટામાં, દિવ્યા અને માનવ. બરાબર, આવી રીતે તમારો પણ પરિવાર હોય છે. તમે પરિવારમાં કેટલા જણ રહો છો, શું બરાબર સમૂહમાં રહો છો, એટલે સાથે રહીએ એ આપણને ખૂબ ગમે છે. એક સાથે આપણા કામ હોય, કંઈક દુઃખ હોય તો એ બધું જ સાથે રહેવાથી બધું દૂર થાય છે. બરાબર, આગળ જુઓ, તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છે. આવા ફોટો આપણે ક્યાંય જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. બરાબર, તો જુઓ, આ ફોટા પરિવારનો ફોટો છે, એમ તમારા પણ ફોટા હશે. બરાબર, આવા આપણા સમૂહમાં આપણે આવા ફોટા પડાવીએ. આવા ફોટા આપણે ક્યાંય જોયા છે? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? એમ તો એવું જરૂરી નથી. બરાબર, ચાર સભ્યો હોય, છ દાદા દાદી રહેતા હોય તો છ સભ્યો હોય, વધારે પણ હોય ઓછા પણ હોય, એ બધાના પરિવાર એક સરખા હોય છે તો એવું પણ હોતું નથી. તો એ જોવાનું છે. જો અહીંયા આપણને અમુક ના પરિવાર દ્વારા આપણને ઉદાહરણ આપીને સમજાવ્યું છે, તો સીતા, બરાબર, સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી નાના કાકા અને ફૂઈ નીચેના ભાગમાં રહે છે. બરાબર, સીતા કયા શહેરમાં રહે છે? સુરત શહેરમાં. સીતા નામના ઉદાહરણ દ્વારા આપણને કીધું છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે, એટલે
વડીલો એટલે એમના કાકા કાકી દાદા દાદીને મકાનમાં હશે, એમને પોતાનું મકાન નથી પણ વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે, બરાબર. એટલે એના દાદા દાદી બધા નીચે રહે છે એમ. એટલે ઉપર જે રૂમ ખાલી હોય, બે માળના ઘર હોય, ત્રણ માળના ઘર હોય છે ને એ રીતે, તો જે રૂમ ખાલી હોય ત્યાં ત્યાં એ લોકોને રહેવા આપેલું છે એમ. પહેલા માળના એક ભાગમાં સીતાબેન, તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. જો આ બધા સંયુક્ત પરિવાર છે એવું કહેવા માગે છે. બીજા ભાગમાં તેના કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. સીતાની કાકી થોડા મહિનાઓ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. જો આ કુટુંબમાં સીતાનું કુટુંબની વાત છે તો એ સુરતમાં રહે છે, એના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાનું ફેમિલી રહે છે, સીતાનું પરિવાર રહે છે. સીતા રહે છે, એના માતા પિતા અને એની નાની બહેન ગીતા રહે છે. એટલે ત્રણ પરિવાર સાથે રહે છે. અને જે બીજો ભાગ છે ત્યાં એના કાકા ને એમના ત્રણ છોકરા રહે છે. એ કાકી નથી, એ કાકીનું મૃત્યુ થઈ ગયું છે, એમ કે મરી ગયા છે. એટલે એ ત્રણ માળનું ઘર હોય બરાબર એ રીતે બધા ત્યાં રહે છે. એટલે કેવા બધાના મકાન અલગ અલગ છે એ આપણને અહીંયા બતાવેલું છે. પાઠ ચારમાં કરેલી કુટુંબ વિશેની ચર્ચા ધ્યાનમાં લેવી સારી રહેશે, બરાબર. આ પાઠમાં આપણે પ્રથમ સત્રમાં ચોથો પાઠ આવી ગયો જે કુટુંબ વિશે શીખવેલું છે, બરાબર, કે કુટુંબમાં બધા સમૂહ ભાવનાથી રહે, બધાના કુટુંબમાં વિવિધતા હોય છે એ રીતે, બધાના કુટુંબોમાં અલગ અલગ રિવાજો અને અલગ અલગ વિવિધતા હોય છે એ જાણવા મળેલું છે. ત્યાર પછી જો આગળ, તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે, તેઓના નવા લગ્ન થયા છે. જો એમાં પાછા મોટા કાકા અને કાકી પણ છે, એ એક અગાસી પર રૂમ છે ત્યાં રહે છે. એટલે એ આખા જ મકાન બાકી ચાર ફેમિલી થઈ, ચાર ફેમિલી રહે છે, બરાબર. એમના લગ્ન નવા નવા થયા છે એમ. આગળ જુઓ, સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે, બરાબર. સાંજે જમે છે ત્યારે સીતાની માતા એ બધા જ બાળકોને ભણાવે છે એમ. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું પણ સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની માં જોડે જ સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. એ બહુમાળી મકાનમાં ચાર પરિવાર રહે છે, બરાબર, અલગ અલગ, પણ બધા છે કેવા એક જ કુટુંબના છે. એટલે બધાનું જમવાનું તો સાથે જ બને છે એમ. એ બધા મતલબ ભેગી રહ્યા કહેવાય, ખાલી રૂમો અલગ છે એમ. એટલે આટલો મોટો પરિવાર એક સાથે રહે છે. એ રસોડામાં જમવાનું બને છે, તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું પણ જમવાનું, સવાર સાંજનું એ લોકો સાથે જ જમે છે, બરાબર. એમાં સીતાના કાકાની જે નાની છોકરી છે એ નાની છે, બરાબર. એમને પેલા કાકી મરી ગયા છે એની વાત, એટલે એ સીતાની માં જોડે જ સૂવે છે. એટલો પ્રેમ છે, બધા સાથે રહે છે તો એટલો લગાવ છે, બરાબર. પિતરાઈ ભાઈ બહેનો પણ સગા ભાઈ બહેનની જેમ જ રહેતા હોય છે આવા સંયુક્ત પરિવારમાં. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. જો અહીંયા ફોટામાં બતાવ્યું છે તો માથું ઓળે છે એ સીતા છે અને પેલી એની નાની બહેન છે, બરાબર. એટલે એને સીતા તૈયાર કરી આપે છે. તો જો એ વિશેના પ્રશ્નો છે, વિચારો અને કહો. તો પહેલો પ્રશ્ન છે, સીતાના પરિવારમાં કોણ કોણ છે? જો આ જવાબ પીડીએફમાં લખવામાં આવશે તો આપણે સમજી લઈએ. જવાબમાં આવશે, સીતાના પરિવારમાં સીતા, તેમના માતા પિતા, નાની બહેન ગીતા, દાદા દાદી, ફોઈ, કાકા, કાકાના ત્રણ બાળકો, મોટા કાકા, મોટી કાકી અને નાના કાકા, આ બધા જ છે, બરાબર. આ બધા સીતાના પરિવારમાં રહે છે. બીજો પ્રશ્ન, અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? તો અલગ અલગ સભ્યોના પરિવારમાં નીચા જેવા સંબંધો છે. જુઓ, આ સીતાના પરિવારની વાત છે. તો કાકા, પિતાજી, મોટા કાકા અને નાના કાકા ચાર ભાઈ છે, બરાબર, ચાર ભાઈ છે. તેમની એક બહેન છે. આ પાંચ દાદા દાદીના સંતાનો છે. ગીતા અને સીતા બે બહેનો છે. કાકા પિતાજીના મોટા ભાઈ છે. કાકા પિતાજીના મોટા ભાઈ છે. મોટા કાકા અને નાના કાકા પિતાજીના નાના ભાઈઓ છે. કાકાના ત્રણ બાળકો છે, બરાબર. આવી રીતે સીતાના આખો પરિવાર જે છે એના વિશે આપણને અહીંયા કહેવામાં આવેલું છે. હજી છેલ્લો પ્રશ્ન છે, જો છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? તો આ જવાબ તમારે જાતે લખવાનું છે, બરાબર. છેલ્લું જે વર્ષ કહ્યું એમાં તમારા પરિવારમાં કોઈનો જન્મ થયો હોય, કોઈના લગ્ન થયા હોય, કોઈ કદાચ એક્સપાયર થયો મતલબ મરી ગયો હોય, બરાબર. એ રીતે કોઈ બી તમારા પરિવારમાં ફેરફાર થયો હોય તો તમારે એ જવાબ અહીંયા જાતે લખવાનો રહેશે. ઓકે, હવે આગળ જુઓ, તારા. આપણે હવે સીતાનું પરિવાર વિશે વાત કરી, હવે છે તારા.
હવે તારાનું પરિવાર, જો આ બધું ધ્યાનથી સાંભળવાનું છે કે આના જ બધા પ્રશ્નો પૂછે છે, બરાબર. તો જો તારા તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. જો તારા તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે. દાદા એટલે માતાના પિતા હશે, એટલે નાના હશે, બરાબર. તો એ સાથે રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. જો મીનાક્ષીએ લગ્ન કર્યા જ નથી, તારાને દત્તક લીધી છે એટલે કોઈ અનાથ આશ્રમ હોય, કોઈ છોકરીના મા બાપ ના હોય, યતીમ હોય, તો એવી છોકરી એમણે મોટી કરવા માટે લીધી છે, એમ પાલવે છે એમ, બરાબર. એટલે પોતાની છોકરી નથી, એને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે. જ્યારે તારા શાળાએથી આવે છે, તેના દાદા તેની સંભાળ રાખે છે. જો ફોટામાં બતાવ્યું છે, નાની છોકરી તારા છે, આ બાજુ દાદા અને આ બાજુ મીનાક્ષી. તેના દાદા તેની સંભાળ રાખે છે. તેને દાદા જમાડે છે, ગૃહકાર્યમાં પણ મદદ કરે છે અને રમે છે. જુઓ, બધા કુટુંબો અલગ અલગ હોય છે એવું વાત સમજવા માટે આપણે અહીંયા અલગ અલગ કુટુંબની વાત મૂકેલી છે. જેમ સીતાનું સંયુક્ત પરિવાર હતું, એમ બધા ભેગા રહેતા હતા. અહીંયા તારા, તો તારાની મમ્મીએ તો લગ્ન કર્યા જ નથી અને દત્તક લીધી છે, એટલે એ બહુ સારું કામ કહેવાય કે જે છોકરું યતીમ છે, જેના મા બાપ નથી, એવા છોકરાઓને મોટું કરવું, બરાબર. તો એવું મીનાક્ષીએ કર્યું છે. એટલે મીનાક્ષી જ્યારે ઓફિસ જાય છે, ત્યારે એના દાદા એની સંભાળ રાખે છે, એને ખવડાવે છે, રમાડે છે, બરાબર. ગુરુ કરે રિલેશન કરવામાં પણ મદદ કરે છે. આવી રીતે અહીંયા આપણને બહુ સારી વાત કીધેલી છે, બરાબર. તમારે આ બધા ઉદાહરણ દ્વારા આપણને ખાલી એવું જાણ કરે છે કે આવા પણ પરિવારો હોય છે. પરિવારના અલગ અલગ કુટુંબોમાં બધું રિવાજ હોય છે, લોકો હોય છે, એ આપણને જણાવેલું છે. જો અહીંયા રજાઓમાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. એટલે આગળ જે તારાની વાત છે એ જ વાત છે, બરાબર. ત્રણેય અંદર આપણને ફોટામાં બતાવ્યું છે એ રીતે લોકો ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસી, માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે, બરાબર. તારાની માતા છે જે મીનાક્ષીની બહેન, એમના છોકરાઓ બધા પણ આવે છે અને તારા સાથે રહે છે. આ સમય એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે, બરાબર. સ્વાભાવિક છે, તમને પણ તમારા કાકા, ફૂઈના છોકરાઓ, માસીના છોકરાઓ કે છોકરીઓ બધા આવતા હોય, બહુ દિવસે મળતા હોય, તો આપણને એમની જોડે બહુ જ મજા આવે છે વાતો કરવાની, મજા માણવાની, બરાબર. ખૂબ મજા આવે છે એકસાથે રહેવાની. તો એકસાથે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે એવું આપણને શીખવેલું છે. આગળ જુઓ હવે તારા વિશેના પ્રશ્નો. વિચારો અને કહો, તો તારાની દેખભાળ કોણ રાખે છે, કેવી રીતે? તો જવાબમાં શું આવશે? તારાની દેખભાળ એના દાદા રાખે છે. તેઓ તેને જમાડે છે, ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. ત્યાર પછી છે, કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે. તો આપણે જાતે વિચારીને પણ લખી શકીએ, બરાબર, તમારા કુટુંબમાં જે રીતે થતું હોય. તો જવાબમાં લખી શકાય, સામાજિક વ્યવહારની વાતો, કુટુંબની અંદરોંદરની વાતો, બાળકોના શિક્ષણની, તેમના વર્તનની સમજની વાતો, પોતાના સારા નરસા અનુભવોની વાતો, ઘર ખર્ચાની વાતો, બરાબર, વગેરે વાતો થતી હોય છે. હવે આગળ જુઓ, એક બીજું નવું પરિવાર છે જેમાં રહાના અને હબીબ મુસલમાન પરિવાર બતાવ્યું છે, બરાબર. રહાના અને હબીબ મુસલમાન છે. તો એમનું પરિવાર કેવું છે? જો અહીંયા ફોટામાં બતાવ્યું છે કે આ જે છોકરી છે રહાના અને આ બાબુ છોકરો છે હબીબ, બંને શહેરમાં રહે છે. હવે એમની જોડે વચ્ચે છે એ કોણ છે? જો આગળ, રહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે, બરાબર. શહેરમાં રહે છે, ગામડામાં નહીં, એટલે નોકરી કરવા માટે લોકો શહેરમાં રહેતા હોય. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રહાના શાળામાં ભણાવે છે. જો રહાના શિક્ષક છે અને હબીબ ક્લાર્ક છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. જો હવે વચ્ચે છે એ ખબર પડી કે એમના પિતાજી છે, પપ્પા છે, નિવૃત્ત, એટલે કે એમની જે નોકરી હોય એમાંથી રિટાયર થઈ ગયા છે, એમની નોકરી પતી ગઈ છે, એમની ઉપર થઈ ગઈ છે, એટલે નિવૃત્ત થયા કહેવાય ને, એ હવે એમની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમને ચર્ચા જોવી પણ ગમે છે. રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક જોવા જાય અને ચલચિત્રો પણ જુએ. જો બરાબર, આ રહેના અને હબીબના પરિવારની વાત છે. એ લોકો શહેરમાં રહે છે અને નોકરી કરે છે. રહેના શિક્ષક છે, હબીબ ક્લાર્ક છે અને એમના પિતાજી એમની સાથે રહે છે, જે રિટાયર થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા છે, બરાબર. એટલે સાથે મળીને તેઓ જુઓ ચિત્રમાં ટેલિવિઝન જુએ છે, એવું તો આપણને કીધું છે. અને એકબીજા સાથે વાતો કરે છે. સાંજે કેવું, નવરા પડે એટલે આપણે આપણા પરિવારને ટાઈમ આપવો જોઈએ, સમય આપવો જોઈએ, સાથે મળીને વાતો કરવી જોઈએ, કોઈ બી પ્રવૃત્તિ સાથે મળીને કરવી જોઈએ, એટલે ખૂબ મજા આવે એમ. આવી રીતે સાથે રહીને લોકો મજા કરે છે એવું અહીંયા કીધું છે. એટલે બધા જ પરિવારની વાતો અલગ અલગ છે, બરાબર. બધા પરિવાર અલગ અલગ છે એ આપણને અહીંયા જાણવા મળે છે.
હવે જુઓ, વિચારો અને કહો, બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન છે, આ કુટુંબમાં બીજા કોણ કોણ છે, એટલે રહેવાના કુટુંબની વાત છે. તો લખવાનું, આ કુટુંબમાં રહેવાના હબીબ અને હબીબના પિતાજી રહે છે. બીજો પ્રશ્ન, ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે, કેમ? આ જવાબમાં તમારે તમારો જવાબ લખવાનો છે, બરાબર. ટીવીમાં તમને શું જોવાનું ગમે છે એ અહીંયા તમારે લખી દેવાનું, અને જે જુઓ છો એ કેમ ગમે છે એ કારણ પણ લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન જુઓ, કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે. હવે તમારા કુટુંબમાં જવાબમાં લખવાનું છે રહેવાના કુટુંબની વાતો, બરાબર. તો એ લોકો મજા કેવી રીતે છે, તો છેલ્લા જે જવાબમાં આપ્યું છે એ રીતે લખી શકાય કે રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક જોવા જાય અને ચલચિત્રો પણ જુએ છે, બરાબર. આ રીતે એ લોકો ભેગા થઈ મજા કરે છે. આગળ જુઓ, કેતનના પરિવારની વાત છે. હવે કેતન નામનો છોકરો છે. તો કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. જુઓ, આ લોકો અમદાવાદમાં રહે છે, એટલે કેતનના પપ્પા, કેતનના કાકા અને એના પિતરાઈ ભાઈ ભાઈઓ, એટલે કાકાના છોકરાઓ, બરાબર, એ બધા થઈને અમદાવાદમાં રહે છે. તો કેતનની મમ્મી, એના દાદા દાદી બધા એમના ગામમાં રહે છે, બરાબર. એમનું જે ઘર હોય ત્યાં રહે છે. તો અમદાવાદની કોલોનીમાં રહે છે. તો જુઓ, કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. એના પપ્પા અને એના કાકા અહીંયા નોકરી કરતા હોય કે કોઈ કામ કરતા હોય, બરાબર. પણ એમને કેમ અમદાવાદ આવે છે, તો ગામમાં કોઈ વ્યવસ્થા નહીં હોય, એટલે કેતન અને એના ભાઈઓ અમદાવાદ ભણવા માટે આવે છે. જો આગળ, બધા ભેગા મળીને ઘરકામ કરે છે. હવે કેતન, પપ્પા, કાકા બધા કેવા માણસો છે, બરાબર. કોઈ લેડીઝ નથી, જેન્ટ્સ જ છે બધા, મતલબ પુરુષો છે, સ્ત્રીઓ નથી. એટલે બધાને કામ કરવાના હોય છે, એટલે બધા સાથે મળીને કામ કરે છે. એમાં કેતનના કાકા રસોઈ બનાવે છે. જુઓ, કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. બધા સાથે મળીને રહે છે, એટલે કોઈ વાસણ ધોઈ નાખતું હોય, કોઈ રસોઈ બનાવવા, કેતનના કાકાનું કામ છે રસોઈ બનાવવું, જે બધાને ભાવે છે, ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. કેતનની માતા, દાદા દાદી, કાકી, નાના મોટા ભાઈ કે બહેનો તેઓના ગામડે રહે છે, બરાબર. જુઓ, કેતનના પિતા બજારમાંથી ખરીદી બધી વસ્તુ લાવવાનું કામ કેતનના પપ્પાનું છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. હવે એ લોકો અહીંયા નોકરી કરે છે, એટલે ગામમાં બધા રહે છે, એમનું પણ જોવું પડે, બરાબર. એટલે તો કમાવાનું હોય એમ, કે ત્યાં પણ પૈસા મોકલવા પડે. એટલે કેતનના પપ્પા ત્યાં પૈસા નિયમિત, એટલે રેગ્યુલર મોકલી દે છે, જેથી ગામડાના બધા લોકો પણ વ્યવસ્થિત રહી શકે, બરાબર. એટલે ત્યાં ગામડામાં કોણ રહે છે, તો કેતનની માતા, દાદા દાદી, કાકી, નાના મોટા ભાઈ કે બહેનો તેઓના ગામડે રહે છે, બરાબર. એટલે ત્યાં પણ પરિવાર રહે છે. આવી રીતે એવું અહીંયા બતાવવામાં આવ્યું છે કે મજબૂરીના લીધે, કમાવાના લીધે, ભણવાના લીધે, કોઈ પણ મજબૂરીના લીધે પોતાનો પરિવાર છોડીને પણ રહેવા બીજે જવું પડે છે, બરાબર. કે અમુક ધંધાના લીધે પણ રહેવા જવું પડે છે. બધાને રહેવું ત્યાં જવું શક્ય નથી હોતું, કેમકે ગામડામાં પણ ખેતી હોય કે બીજા કોઈ ધંધાને સાચવવાના હોય, એટલે બધું જ બંધ કરીને જતા રહે શક્ય નથી, બરાબર. તો આ રીતે મજબૂરીના કારણે પણ બધાને અલગ રહેવું પડે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. તેની માં ગામડે રહે છે, કેતન અમદાવાદમાં રહે છે, બરાબર. જુઓ, વર્ષમાં એક જ વાર, એટલે મોટું વેકેશન પડતું હોય ત્યારે કેતન ગામડે જાય છે અને એની માં ગામડે રહે છે. એટલે કેતન તેમને પત્ર બી લખે છે, બહુ યાદ આવે છે. તો જુઓ, તે તેની માને ખૂબ યાદ કરે છે, તે એમને પત્ર પણ લખે છે. જો એની મમ્મી એને બહુ યાદ આવે છે, વર્ષમાં એક જ વાર મળવાનું થાય છે, એટલે પત્ર પણ લખે છે. આગળ જુઓ, હવે વિચારો અને કહો. હવે આ કેતનનો જે પરિવાર છે એના વિશેના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન, કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે આવશે. જુઓ, કેતન તેની માતાને પત્ર લખે છે. તે વર્ષમાં એકવાર તેના ગામડે જાય છે. આ રીતે તેઓ એકબીજા સાથે સંપર્કમાં રહે છે. હવે બીજો પ્રશ્ન છે, કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે, કેમ, બરાબર. તો જુઓ, કેતન તેના પિતાજી, કાકા અને કાકાના દીકરા, એટલે પિતરાઈ ભાઈઓ શહેરમાં રહે છે. કેતનના પિતા અને કાકા શહેરમાં કામ કરે છે. કેતન અને તેનો પિતરાઈ ભાઈઓ ભણે છે. હવે કેતનના મમ્મી, કેતનના દાદા દાદી, કાકી અને નાના મોટા ભાઈ કે બહેનો ગામડા રહે છે, કારણ કે કેતન અને તેના પિતરાઈ ભાઈઓને ભણવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું છે, બરાબર. ભણવા માટે જ અમદાવાદ જવું પડે છે, એટલે એ મજબૂરીના કારણે લોકોને અલગ રહેવું પડે છે. આગળ હવે છે ક્રિષ્ના અને કાવેરી, બરાબર. આ બે છોકરીઓ છે અને પરિવારની વાત છે, ક્રિષ્ના અને કાવેરી. તો જુઓ,
કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે, તેની માતા બીજા શહેરમાં રહે છે. આગળ જુઓ, કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણની રાહ જોવે છે. કોલેજથી આવીને કૃષ્ણ અને કાવેરી સાથે જમે છે. કાવેરી બપોરે શાળા છૂટી જાય એટલે આવી જાય છે, બરાબર. પછી ઘર ખોલીને બેઠી હોય છે અને બેનની રાહ જોવે, એટલે કૃષ્ણ કોલેજથી આવતા વાર લાગતી હોય છે અને સમય મોડો હશે છૂટવાનો. એટલે પછી એ કોલેજથી આવે છે એટલે બંને બહેનો સાથે જમે છે. કાવેરી તેનું શાળાનું ગૃહકાર્ય પતાવી રમવા જાય છે. પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે અથવા ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘર આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે અને સૌ સાથે જમે છે. જો આ રીતે આ લોકો રહેતા હોય છે. કાવેરી લેસન પતે એટલે રમે, એના ભાઈ સાથે કેરમ રમે, બરાબર. અને એના પપ્પા આવે ત્યારે સાથે પછી એ જમવાનું બનાવે અને જમે છે, બરાબર. બધાના પરિવારમાં રહેવાની ઢબ પણ, રહેવાની રીત પણ અલગ અલગ હોય છે એવું બતાવવામાં આવ્યું છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણ પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓને તેના પિતા પણ અહીં રહે છે, બરાબર. કાવેરી નાની છે એટલે રજાઓમાં એને મમ્મી જોડે રહેવા જાય છે અને ત્યાં કૃષ્ણ પણ થોડા દિવસ ત્યાં રોકાય છે. પરંતુ એના પપ્પા એના ભાઈ અહીંયા એકલા છે એટલે એ વધારે ત્યાં રહેવા જતી નથી અને એના ઘરમાં રહેવું વધારે ગમે છે એમ. અને પિતા સાથે મળીને બધું જ સંભાળી લે છે, જુઓ, બરાબર. કૃષ્ણ એક છોકરી જ છે તો પણ એ બધા પરિવારની જવાબદારી નિભાવી લેતી હોય છે એવું અહીંયા કીધેલું છે, બરાબર. આમ વિચારોને કહો, બરાબર. એટલે કૃષ્ણ અને કાવેરીને લગતા પ્રશ્નો અહીંયા છે. પહેલો પ્રશ્ન છે, કૃષ્ણ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? જવાબમાં લખવાનું, કોલેજ જતાં પહેલાં કૃષ્ણ તેની બહેનને શાળાએ છોડી જાય છે. કોલેજથી આવીને તે પોતાની બહેન કાવેરી સાથે જમે છે. બીજો પ્રશ્ન, કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તો જવાબમાં લખવાનું, કૃષ્ણના કુટુંબમાં નીચેની પ્રવૃત્તિમાં બધા જોડાય છે. પિતાજી કૃષ્ણ અને કાવેરી સાથે સાથે તૈયાર થાય છે અને સવારે ત્રણેય સાથે જાય છે. રાત્રે તેઓ સાથે ખાવાનું બનાવે છે અને સાથે બેસીને જમે છે, બરાબર. આવી રીતે જવાબમાં આવશે, જે પીડીએફમાં આવશે જ. જોઈને લખવાના તમારા પીડીએફમાં. આગળ જુઓ, તમે કેટલાક કુટુંબો વિશે વાંચ્યું, તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી, બરાબર. કુટુંબ શું છે, કુટુંબના પ્રકાર કયા કયા છે, આ વિગત અને ચર્ચાને આધારે તમે કેટલું નક્કી કરી શક્યા હશો, બરાબર. આ પાઠમાં પણ એ સમજાયું છે કે બધાના કુટુંબના પ્રકાર અલગ અલગ હોય, બધાના કુટુંબમાં રહેવાની રીત પણ અલગ અલગ હોય, રિવાજ પણ અલગ અલગ હોય, બરાબર. પહેલાં જે વાત થઈ હતી પહેલાં કુટુંબમાં જ, બરાબર, તો એ સંયુક્ત કુટુંબ હતું. કોનું કુટુંબ હતું એ? તો સીતાનું, બરાબર, કે જે સંયુક્ત કુટુંબ હોય બધા સાથે રહેતા હોય. તો ત્યાર પછી રહેના અને હબીબનું કુટુંબ, કૃષ્ણ કાવેરીનું કુટુંબ, તારાનું કુટુંબ, બરાબર. બધા જ કુટુંબ અલગ અલગ છે એમ, અલગ અલગ. કોઈ એકલું રહેતું હોય, અમુક મજબૂરીના કારણે દૂર રહેવું પડતું હોય, જેમ કે કેતન, બરાબર. પછી પેલું મીનાક્ષી દ્વારા તો બહુ મોટી આપણને સમજ આપવામાં આવી છે કે પોતાના છોકરા નથી તો એ દત્તક છોકરી, કોઈ યતીમ, મા બાપ વગરની છોકરીને પાલે છે, બરાબર, અને મોટી કરે છે. આવું ઘણું શીખવા મળ્યું, બરાબર. અહીંયા જો વિચારો અને કહો, તો અહીંયા આપેલ વિવિધ કુટુંબ વિશે ચર્ચા કરો. આપણે હમણાં ચર્ચા કરી જે બધા જ કુટુંબ આપેલા હતા, રિયા, મીનાક્ષી, કેતન, બધા દ્વારા આપણને ખબર પડી કે બધાના કુટુંબ અલગ અલગ હોય છે, બધાના કુટુંબના પ્રકાર અલગ અલગ હોય છે. તો એ રીતે તમારે તમારા કુટુંબ વિશે પણ ધ્યાનમાં લેવાનું છે કે તમારા કુટુંબ કેવું છે, સંયુક્ત છે કે વિભક્ત. વિભક્ત એટલે નાનું કુટુંબ, કે જેમાં મમ્મી પપ્પા દાદા દાદી અને એમના છોકરાઓ જ રહેતા હોય, એને નાનું કુટુંબ કહેવાય, બરાબર. તો એ રીતે રહો છો, ભાઈ, કુટુંબના પ્રકાર કેવા છે, કુટુંબના રિવાજ કેવા છે, લોકો કેવી રીતે રહે છે, કેવી વાતો કરે છે, આ બધું જ આપણે ક્લાસમાં હતો ચર્ચા કરો. પણ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે કે તમે તમારા પરિવાર વિશે બોલી શકો, બરાબર. એટલું તો તમને શીખવું જ જોઈએ. આગળ જુઓ, તમારા કુટુંબમાં થતું હોય એવા વાક્ય સામે ખરું કરો, બરાબર. હવે જે બધા વાક્યો આપ્યા છે એ તમારા કુટુંબને અનુલક્ષીને કરવાના છે, એટલે બધાના જવાબ અલગ અલગ હશે. તો એ રીતે તમારે ખરું કરવાનું છે. ઘરના બધા સભ્યો કામ કરે છે, જો કરતા હોય તો ખરું, મોસ્ટ ઓફ કરતા જ હોય, બરાબર. બીજું, કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે, એટલે કે ખૂબ પ્રેમ છે બધા વચ્ચે, તો હોય તો ખરું, મોટાભાગે હોય જ, ના હોય તો ખોટું. આગળ જુઓ, ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે, બરાબર. જે મોટા લોકો છે એ જ નાણાં એટલે કે પૈસા મેળવે છે, તો ના, આ કોઈ ઘરમાં મમ્મી, સ્ત્રી, છોકરો બી કમા પૈસા લાવતી હોય, બરાબર, કમાઈને, તો એ રીતે ખરું કરવાનું છે, એ વિચારીને કરવાનું છે. જો બધા કમાતા હોય તો ખોટું આવે,
કુટુંબના સભ્યો મોટાભાગે એક જ ઘરમાં સાથે રહે છે, તો તમારા ઘરને જે અનુલક્ષે સાથે રહેતા હોય તો ખરું, ના રહેતા હોય તો ખોટું. આગળ, કુટુંબના સભ્યો મોટાભાગે એકબીજાને મળવા આવતા હોય છે, તો હા ત્યાં આવતા હોય બરાબર, સગા સાલા આવતા હોય તો ખરું, નહીં તો ખોટું. આગળ, કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે, આ તમને લાગુ પડતું હોય તો તમારે ખરું કરવાનું છે. મતલબ આ વાક્યમાં જ્યાં તમને લાગુ પડતું હોય ત્યાં ખરું કરી દેવાનું, ના લાગુ પડતું હોય તો ખાનું ખાલી રાખવાનું છે, ખોટું નહીં કરવાનું. આગળ જુઓ, કુટુંબમાં ખાસ કરીને બાળકોને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે, બરાબર. તમારા ઘરમાં કોઈ વૃદ્ધ દાદા દાદીને રહેતા હોય અને ધ્યાન રાખવામાં આવતું હોય તો સાચું, બરાબર. અમુક ઘરમાં એવું હોય કે વૃદ્ધ લોકોને તુસ્કારતા હોય, બરાબર, નાય રાખતા હોય, એવું પણ હોય છે. તો એ પ્રમાણે તમારે અહીંયા લાગુ પડતું હોય તો ખરું અને ના લાગુ પડતું હોય તો ખોટું પાડી દેજો, એટલે તમને કોઈ કન્ફ્યુઝ ના રહે, બરાબર. હવે આગળ જુઓ, તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલી જગ્યામાં લખો, બરાબર. તમારા કુટુંબમાં કોઈ નવીનતા હોય તો તમારે અહીંયા લખી શકો છો, જેમ કે વડીલોને આધાર આપવામાં આવે છે, પુરુષો પૈસા કમાવા માટે કામ કરે અથવા નોકરી કરે, કુટુંબની મહિલાઓ પણ કામ કરતી હોય, બરાબર. એ રીતે કોઈ નવીનતા હોય, તમે તમારા ભાઈ બહેનની સંભાળ રાખતા હોય તો એ રીતે તમારે અહીંયા જવાબમાં લખી દેવાનું રહેશે, બરાબર. સીતાનું કુટુંબ વૃક્ષ, બરાબર. સીતાનું કુટુંબ વૃક્ષ છે, તો શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો? સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે, હવે બાજુના પાના પર આપણું આવ્યું છે, આપણે આગળ પણ પાઠમાં આવી ગયું છે, બરાબર. એ રીતે દોરવાનું, તમારું કુટુંબ વૃક્ષ તૈયાર કરો. તેના માટે તમે મોટેરાઓની મદદ લો, એટલે મોટા જે હોય તમારા ઘરમાં એમની મદદ લો. સીતાનું કુટુંબ વૃક્ષ જુઓ, તમારું કુટુંબ વૃક્ષ બનાવવા તે ઉપયોગી થશે. હવે અહીંયા આપણને ઉદાહરણ તરીકે સીતાનું કુટુંબ આપેલું છે, કુટુંબ વૃક્ષ જુઓ અહીંયા, બરાબર. સીતાનું કુટુંબ વૃક્ષ અને નીચે છે તમારું કુટુંબ વૃક્ષ, એ રીતે તમારે અહીંયા દોરવાનું છે. એટલે પહેલાં દાદા દાદી, બરાબર, પછી જે સીતાના કુટુંબ વૃક્ષમાં નાના કાકા રહે છે, ફૂઈ રહે છે, મોટા કાકા રહે છે, મોટી કાકી રહે છે, બરાબર, અને દીદી રહે છે. એટલે એ અહીંયા મોટા કાકા અને મોટા કાકીની છોકરી છે, એટલે અહીંયા દીદી અને ભાઈ. એ રીતે તમારે અહીંયા તમારા દાદા દાદી હોય તો દાદા દાદી, ના હોય તો પણ લખી દેવાના, પછી એમના છોકરાઓના નામ લખવાના, પછી એમના છોકરાઓના નામ લખવાના, બરાબર. એ રીતે અહીંયા લખવાનું છે, જુઓ. તમારે આવી રીતે તમારું કુટુંબ વૃક્ષ એટલે તમારે લખવાનું મારું કુટુંબ વૃક્ષ, બરાબર. અને દાદા દાદી તો હોય જ, એટલે આવી રીતે દાદા દાદી દોરેલા અહીંયા બતાવ્યા છે. હવે નીચે તમારે આવી રીતે દોરીને તમારી જાતે આ કુટુંબ વૃક્ષ બનાવવાનું છે, બરાબર. આમ તમે લીટી દોરો આ રીતે, તો પછી એ દાદા અને દાદીના પુત્રો એટલે એમના છોકરાઓના નામ લખવાના. ત્યાર પછી અહીંયા દાદાના કાકા લખ્યા હોય દાખલા તરીકે, તો એ કાકાની નીચે તમારે એમના છોકરાઓના નામ લખવાના, બરાબર. એ રીતે તમારે અહીંયા કુટુંબ વૃક્ષ દોરવાનું રહેશે, બરાબર. જે લેસનમાં દોરવાનું છે અને જે પ્રશ્નોના જવાબ આવ્યા છે એ તો PDFમાં આવશે, અંદર જગ્યા છે નહીં, ખાલી પેલું ખરું ખોટું કરવાનું છે એ તમારું લેસનમાં અહીંયા ચોપડીમાં કરી દેવાનું રહેશે. ઓકે, આ પાઠમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું કે બધાના કુટુંબના પ્રકાર અલગ હોય, રિવાજો અલગ હોય, બધાએ સાથે મળીને રહેવું જોઈએ, બરાબર. સંયુક્ત કુટુંબમાં ખાસ એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ હોય, બીજાના કામ કેવી રીતે કાઢવા, આ બધી જ ભાવના આપણને શીખવા મળતી હોય છે. તમારે પણ સંપીને રહેવું જોઈએ એવું શીખવા મળે છે. ઓકે, બાય, થેન્ક યુ.